વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો શનિવારે સવારે પણ જોવા મળ્યો હતો। શનિવારે સવારે મકાનના બીજા માળનો સ્લેબ તૂટીને પહેલા માળે પડતા એક સાથે બે સ્લેબ ધરાશાય થયા હતા, જો કે સદનસીબે મકાન ખાલી હોય જાનહાનિ ટળી હતી। શનિવારે સવારે તરસાલી વિસ્તારના હિંમતનગરમાં એક સાથે બીજા અને પહેલા માળનો સ્લેબ ધરાશાય થયો હતો। તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોકમાં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા, પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરીમાં હલકી કક્ષાના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ખરવાની શરૂઆત થઈ હતી। 40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતોમાં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે, જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં આજ દિન સુધી ઇમારતનું સમારકામ કે ઇમારતો તોડી નવી ઇમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરિત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે, જ્યાં શનિવારે સવારે વધુ એક મકાનનો સ્લેબ ધરાશાય થયો હતો। શું બનાવતા હતા? આ તરસાલી વિસ્તાર છે, હિંમતનગર વોર્ડ 19 કહેવામાં આવે છે। હા, હિંમતનગર સોસાયટી છે જે ગુજરાત હાઉસિંગ બોર્ડ કહેવામાં આવે છે ગુજરાતનું, અને ત્યાં સવારે કાલે 6:30 આસપાસ અહીંયા ત્રીજે માળથી લઈને બીજે માળ સુધીનો આખો સ્લેબ અંદર પડી ગયો છે। ઘણીવાર મેયર શ્રી કેયુ રોકડેને કહેવામાં આવ્યું છે, કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડને પણ અમે લોકોએ રજૂઆત કરી છે કે તમે અમારી આ રજૂઆત સાંભળો, ઘણા વખતથી આ વસ્તુની પ્રોસેસ ચાલી રહી છે કે અમને પીપી મોડલથી તૈયાર કરીને આપો, અમને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપો કે અમને બીજી જગ્યાએ શિફ્ટ કરો અને પછી અમને પાછા અહીંયા અમારી જે જગ્યા છે ત્યાં શિફ્ટ કરી આપો। ભલે તમે 8 માળ બનાવો 12 માળ બનાવો અમને કોઈ ઇસ્યુ છે નથી, પણ તમે ખાલી અમને જે જગ્યા પર અમારા ઘર છે ત્યાં અમને પાછા રિનોવેટ કરીને મોકલી આપો, એ અમે એ રીતે રજૂઆત કરી છે, પણ આગળથી કોઈ પણ વસ્તુનું અપડેટ અમને મળતું છે નહીં। હવે આ માધવનગર જે રીતે ધરાશયી થયું એ રીતનું આ પણ હિંમતનગર ધરાશયી થાય અને કોઈની કોઈનું જાન જાય એ માટેની એ લોકો રાહ જોઈ રહ્યા છે। તંત્ર બિલકુલ ઉઘાડું થતું છે નહીં, તંત્રની આંખે પાટા બંધાઈ રહ્યા છે, ઘણી વખત કહેવામાં આવ્યું છે એ લોકોને, પણ કોઈ એક્શન લેતા છે નહીં। આ વિષયમાં અલ્પેશની બચ્ચે અમારી હેલ્પ કરી રહ્યા છે, ઘણીવાર એમણે અમને આ વિશે ઘણું માર્ગદર્શન આપ્યું છે, એ અમારી સાથે રહીને કામ કરી રહ્યા છે।